हेलो, नम्रता सुमळ, BSMS 5 अर्थशास्त्र, तेमा पेपर नंबर 14 आंतरराष्ट्रीय अर्थशास्त्र 1। गया लेक्चर में आपणे आंतरराष्ट्रीय व्यापार ना जे महत्व छे तेना विषेनी चर्चा करेली हती। आजे आपणे आंतरप्रादेशिक अने आंतरराष्ट्रीय व्यापार वच्चेनो जे तफावत छे तेना विषेनी माहिती मेळवानी छे। तो तेमा एक ज देश ना जे जुदा जुदा प्रदेशों वच्चे जो व्यापार करवामां आवतो होय तो तेना आंतर प्रादेशिक व्यापार तरीके ओळखाय छे। दाखला तरीके जोईए तो भारत में गुजरात अने महाराष्ट्र वच्चे जे व्यापार करवामां आवतो होय तो तेने आंतर प्रादेशिक व्यापार तरीके ओळखाय छे। पछी आवे छे के आंतर प्रादेशिक व्यापार एक ज देशनी अंदर जे आवेला प्रदेशों छे तेनी अंदर जो व्यापार करवामां आवे तो तेने आंतरिक व्यापार पण तरीके ओळखवामां आवतो होय छे। જ્યારે બે જુદા જુદા દેશો કે રાષ્ટ્રો વચ્ચે જો વ્યાપાર કરવામાં આવતો હોય તો તેને આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે ભારત અને બ્રાઝિલ છે, ભારત અને ઇંગ્લેન્ડ છે, ભારત અને અમેરિકા છે, એ વચ્ચે જો વ્યાપાર કરવામાં આવતો હોય તો તેને આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે। આમાં વધુ આગળ જણાવતા ફેડરિક લિસ્ટ એવું નોંધે છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ આપણા અને આપણી અને તેઓની વચ્ચે વ્યાપાર છે, અને જ્યારે આંતરિક વ્યાપાર એ આપણી અને આપણી વચ્ચે થતો વ્યાપાર છે એ જોવા મળે છે। એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને આંતરપ્રાદેશિક વ્યાપાર એ બંને વચ્ચે જો તેને જુદા પાડવો હોય તો નીચે બાબતનો જે તફાવત રહેલો છે તેના વિશે આપણે સમજૂતી મેળવવી પડે। તો પહેલાંમાં આવશે ઉત્પાદનના સાધનોની અસમાન વહેંચણી। તો એક જ દેશમાં પણ જોકે જુદા જુદા પ્રદેશોમાં સાધનોની વહેંચણી અસમાન રીતે થયેલી જોવા મળે છે, પરંતુ અહીં અસમાનતા ખૂબ તીવ્રતા હોતી નથી। જ્યારે જુદા જુદા દેશની દ્રષ્ટિ વિચારતા સાધનોની વહેંચણી કુદરતે ઘણી અસમાનતા દાખવી હોય તેવું જોવા મળ્યું છે। કારણ કે જે અસમાનતા પ્રદેશોના સાધનોની વહેંચણી છે તેની અંદર કુદરત દ્વારા જે અસમાનતા રહેલી છે તેનો સમાવેશ કરવામાં આવે છે, એટલે કે એ આંતરરાષ્ટ્રીય અને કે આંતરિક પ્રાદેશિક વ્યાપારની અંદર જોવા મળતો હોય। જેમ કે ભારતમાં ચા અને શણ વધુ માફક આવે તેવી જમીન અને આબોહવા બનાવી છે, તો બ્રાઝિલની અંદર રબર અને કોફીના પાકને વધુ માફક આવે તેવી જમીન અને આબોહવા બનાવેલી છે। આરબના દેશોમાં કુદરતે ધરતીના પેટણમાં પુષ્કળ ખનિજ તેલ આપેલું છે, પરંતુ ત્યાં ખેત પેદાશોના ઉત્પાદન છે એ નહીવત થતાં જોવા મળે છે। એટલે કે કુદરત દ્વારા જે સાધનો છે એની અસમાન વહેંચણી કરવામાં આવેલી છે કે ભારત છે તો ભાઈ ભારત ચાનું ઉત્પાદન કરે અને ખેતીલાયક જમીનોનો વિકાસ કરે તે માટે જમીન અને આબોહવા એવા પ્રકારની આપી, બ્રાઝિલની અંદર રબર અને કોફીનું વધુ ઉત્પાદન થાય તે માટેની એવી જમીનને આબોહવા આપી છે, અને આરબના દેશો જે છે ત્યાં કુદરતી પેટાળની અંદર જે પુષ્કળ પ્રકારનું જે ખનિજ તત્વો મળે છે તેનું આપેલું છે, પણ ત્યાં ખેત પેદાશો માટેના કોઈ પણ સાધનો જોવા મળતા નથી, એટલે એનું પ્રમાણનું જે ઉત્પાદન થાય છે એ ઓછા પ્રમાણમાં થતું, એટલે આ બાબત હિસાબે જે ઉત્પાદનના સાધનોની અસમાન વહેંચણીના કારણે બંને વચ્ચે તફાવત છે એ જોવા મળે છે। પછી આવે છે ઉત્પાદનના સાધનોની ગતિશીલતા, કે દેશના એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં સાધનોને સહેલાઈથી ગતિ કરી શકે છે, પરંતુ એક દેશમાંથી બીજા દેશમાં સાધનોની ગતિ સામે ઘણા અવરોધો જોવા મળતા હોય। કારણ કેવા હોય કે ભાઈ એની ભાષા છે, એના રીતરિવાજ છે, એની ધર્મ છે, એની સંસ્કૃતિ છે, તેની અર્થવ્યવસ્થા છે, શાસન વ્યવસ્થા છે વગેરેના કારણે તફાવત જોવા મળે તો એની સાધનોની ગતિશીલતા છે યોગ્ય રીતે થઈ શકતી નથી। કારણ કે આંતરિક વ્યાપારની અંદર જોતા જે સાધનો ગતિશીલ ધરાવતા હોય તે બાબત તેની સાધનોની અંદર જે વચ્ચે તફાવત રહેલો છે તેમાં આંતરરાષ્ટ્રીય ગતિશીલતા છે એ ઓછી જોવા મળે, અને આંતર વ્યાપારિક જે આપણા દેશમાં સાધનોની ગતિશીલતા કરવી હોય તો વધુ પ્રમાણમાં એનું જોવા મળતું હોય। આમ કોઈપણ દેશની રીત અને જુદા જુદા દેશની રીતમાં સાધનોની ગતિશીલતાને વેગ છે એ મળતો નથી, અને તેના કારણે ગતિશીલતામાં તફાવત રહેલો જોવા મળે છે। અને બીજા શબ્દોમાં કહીએ તો આપણે જે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જે સાધનોની વેગ ગતિશીલતા કરી છે તેની અંદર તેના એક આંતરિક વ્યાપારની અંદર માંગ ઘટે અને બીજા પ્રદેશની અંદર એની માંગ વધતી હોય ત્યારે સાધનો છે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા માટે જોશે, અને
તેની માંગ છે એની અંદર ફેરફાર કરી અને જુદા પ્રકારના પરિવર્તનો લઈ આવવાનું કામ છે તેની અંદર કરવામાં આવતું હોય. એટલે ઉત્પાદનના સાધનોની ગતિશીલતાને જો માપવી હોય તો આપણા દેશની એટલે કે આંતરિક વ્યાપાર કરો તો તેની માંગનું પ્રમાણ છે એ આપણે પહોંચી વળી છે. જ્યારે આંતરપ્રાદેશિક વ્યાપાર આંતરરાષ્ટ્રીય તમે એની માંગ કરો ત્યારે એને માંગને પહોંચી શકતા નથી અને બીજા ગમે તે ફેરફાર કરીને વ્યાપાર કરવામાં આવતો હોય છે. પછી આવે છે ચલણ વ્યવસ્થામાં તફાવત, કે દરેક દેશમાં પોતાની સ્વતંત્રતા ચલણ વ્યવસ્થા હોય છે. આથી આંતરરાષ્ટ્રીય વ્યાપારી જુદા જુદી જુદી ચલણ વ્યવસ્થાવાળા દેશો વચ્ચે વ્યાપાર કરતો હોય છે. કોઈ એક દેશમાં જુદા જુદા પ્રદેશો વચ્ચે તે વ્યાપાર ચૂકવણી અંગે ચલણની સમસ્યા છે ઉદ્ભવતી નથી. એક દેશમાં જ આપણે જો વ્યાપાર કરવો હોય તો ચલણની વ્યવસ્થા નથી ઉદ્ભવતી, પરંતુ આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવો હોય તો ચલણની વ્યવસ્થા છે એની અંદર તફાવત જોવા મળતો હોય. કારણ કે બધાના ચલણ વ્યવસ્થા જે અલગ છે, પાઉન્ડ હોય, ડોલર હોય, એન હોય કે રૂપિયો હોય, તો એ પ્રમાણે આપણે એનું નાણાંની ચૂકવણી કરવામાં આવતી હોય. અહીંથી વિદેશ વ્યાપાર આપણે કરવો હોય તો જે પ્રકારની એનું ચલણ ચાલતું હોય એ પ્રકારની આપણે એની વ્યવસ્થા છે એ કરી દેવામાં આવતી, એ પ્રમાણે આપણે એને નાણું છે એ ચૂકવવાનું રહેતું હોય. એટલે આ કારણોસર પણ આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને આંતરિક વ્યાપાર વચ્ચે તફાવત છે એ જોવા મળે છે. પછી આવે છે આર્થિક નીતિમાં તફાવત. દરેક દેશ પોતાની આર્થિક નીતિ સ્વતંત્ર રીતે ઘડે અને એક દેશ બીજા દેશની આર્થિક નીતિનો જે તફાવત જોવા મળે છે તેમાં સરકારની આર્થિક નીતિ દેશની સામાન્ય ભાવસપાટી, ઉત્પાદન, રોજગારી પર અસર પાડતી હોય છે. કારણ કે જેવી અર્થવ્યવસ્થા ઘડવામાં આવે એ પ્રમાણે એની વ્યવસ્થા છે અને એના ઉપર અસર છે એ આખા અર્થતંત્ર ઉપર અસર પડતી હોય છે. કે જે નીતિ ઘડવામાં આવે એના ઉપરથી એની અસર છે એ કામ કરતી હોય, એની અંદર ભાવ સપાટીમાં ફેરફાર થતો હોય, ઉત્પાદનમાં ફેરફાર થાય, રોજગારીમાં ફેરફાર થાય, તો આ અસર છે એ આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર વધુ જોવા મળે, જ્યારે આંતરિક વ્યાપાર છે તેની અંદર ઓછી જોવા મળતી હોય. કારણ કે દેશમાં જે વ્યવસ્થા ઘડવામાં આવે છે તેમાં આર્થિક નીતિની અંદર જે ભાવ સપાટીમાં આંતર ક્ષેત્ર ફેરફાર થાય જે વ્યાપારની અંદર નાણાં ચૂકવવાની બાબતમાં, તો તેની અંદર જે જુદા જુદા દેશ છે એની રીતે કામ કરતી હોય, પરંતુ આપણે આંતરરાષ્ટ્રીય જે વ્યાપારની અંદર જે આર્થિક નીતિ ઘડવામાં આવે છે તેની અંદર ઘણો બધો તફાવત છે એ રહેલો હોય. પછી નાણાકીય નીતિ હોય, રાજકોષીય નીતિ હોય, સામાન્ય ભાવ સપાટી ઉપર અસર કરતી હોય અને શ્રમ નીતિ છે, કર નીતિ છે, વધુ ઉત્પાદન ખર્ચને પણ અસર કરતી હોય. આર્થિક સહાય દ્વારા સરકાર અમુક વસ્તુના ભાવના ઉત્પાદનને પ્રોત્સાહન આપતી હોય, અમુક ભાવના ઉત્પાદન ઉપર નિયંત્રણ કરતી હોય, તો આ બધી બાબત છે આંતરરાષ્ટ્રીય જે વ્યાપાર કરતા હોય અથવા આંતરિક વ્યાપાર કરતા હોય એની અંદર આર્થિક નીતિ છે એ કામ કરતી જોવા મળે છે. એટલે આના કારણે પણ આર્થિક નીતિની અંદર જો તફાવત કરવામાં આવે તો પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને આંતરિક વ્યાપાર વચ્ચે છે એ તફાવત જોવા મળતો હોય છે. પછી કુદરતી ફેરફાર થતો હોય તો એના આધારે પણ આર્થિક નીતિ છે એ બદલી નાખવામાં આવતી હોય. એવા પ્રદેશો હોય, એવું વધુ વરસાદ હોય, કુદરતી કંઈ પણ આફત આવી હોય તો આર્થિક નીતિમાં ફેરફાર કરવો હોય તો પણ કરવામાં આવતો હોય છે. એટલે એના કારણે પણ તફાવત છે એ જોવા મળતો. પછી આવે છે તોલમાપના સાધનો અને વેપાર પદ્ધતિમાં ભિન્નતા, કે તોલમાપના સાધનો છે બધા દેશની અંદર એક સરખા હોતા નથી. આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર સરખા ન હોય પણ આંતરિક વેપારની અંદર તોલમાપના સાધનો છે એ સરખા હોતા હોય છે. તેમજ એક દેશ જુદા પ્રદેશોની અંદર જો વ્યાપાર કરે તો કોઈ પ્રશ્ન ઊભો નથી થતો, પરંતુ આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવા માટે હોય તો તોલમાપના સાધનો માટેના પ્રશ્નો છે એ ઊભા થતા જોવા મળે છે. અને તેની અંદર લોકોની રુચિ છે, ટેવ છે, ફેશન છે, એ બધું બદલાતું હોય તો તેના આધારે તેનો વ્યાપાર કરવામાં આવતો હોય અને બીજા દેશમાં જુદા જુદા પ્રકારની વસ્તુનું ઉત્પાદન થતું હોય તેમજ તેમાં વ્યાપાર નીતિ છે એ જુદી ઘડવામાં આવતી હોય, પરિણામે આંતર પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વચ્ચે તફાવત છે એ ઊભો થતો જોવા મળે છે. એટલે કે જે લોકો જે પ્રમાણેની માંગ કરતા હોય, એટલે કે જે પ્રકારની લોકોની રીત રિવાજ હોય, લોકોની ફેશન હોય, એ પ્રમાણે જો વેપાર કરવામાં આવે તો એની અંદર આસાનીથી આપણે વેપાર કરી શકીએ છીએ. અને આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર જો કાંઈ પણ ફેરફાર કરવામાં આવે તો એની મુશ્કેલીઓનો સામનો કરવામાં આવતો હોય અને એની અંદર પ્રશ્ન છે એ ઘણા જોવા મળતા હોય છે. પછી આવે છે વ્યાપાર નિયંત્રણોમાં તફાવત.
તો દેશની અંદર જે વ્યાપાર કરવામાં આવે છે એની અંદર જે નિયંત્રણો બનાવવામાં આવે કે આંતર વ્યાપારની અંદર જે કર લાદવામાં આવતા હોય, જે વ્યાપાર લાદવામાં આવે, જે નિયંત્રણોની સંખ્યા વધી રહેલી છે તેની અનેક કક્ષાઓમાં છે એ ઓછા પ્રમાણમાં જોવા મળે. જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવો હોય ત્યારે એ જે નિયંત્રણો લાદવામાં આવે છે, જે નિયંત્રણો ઘડવામાં આવતા હોય તેની સંખ્યાનું પ્રમાણ છે એ વધારે પડતું જોવા મળે છે. અને તેની અંદર આપણે જોઈએ તો એ નિયંત્રણો છે ના હોય તો કે આયાત જકાત માટેના હોય, આયાત નિયંત્રણ માટેના હોય, પછી નિકાસ જકાત માટે હોય, આયાત પરવાના માટેના હોય, પછી એના દ્વારા જે નિયંત્રણ કરવામાં આવે તેમાં રાજકીય અને આર્થિક હેતુ છે એની અંદર આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એ કામ કરતું જોવા મળે છે. એટલે કે એની અંદર આયાત અને નિકાસ છે જકાત વધુ પડતી સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો વ્યાપારના નિયંત્રણની અંદર તફાવત છે એ લઈ આવવામાં આવતો હોય, કે વધુ પડતો જો કર નાખવામાં આવતો હોય, જે ટેક્સ નાખવામાં આવતો હોય, જે જકાત નાખવામાં આવતી હોય છે તેનું પ્રમાણ ઘટાડી અને હુંડિયામણ દરની અંદર જે પ્રતિબંધ લઈ આવવામાં આવે છે તો એ આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરિક વેપારની અંદર જોવા મળતું હોય છે. પછી આવે છે વિશિષ્ટ પ્રકારના રાષ્ટ્રીય બજારો. તેની અંદર ચલણ વ્યવસ્થા ભિન્નતા હોય, વ્યાપારના નિયંત્રણોમાં તફાવત હોય અને જુદા જુદા પ્રકારની આર્થિક નીતિમાં અમલમાં મૂકી અને જુદા જુદા બજારો છે એની અંદર તફાવત છે જોવા મળતો હોય અને તફાવત પણ ઊભો થતો હોય છે. કારણ કે દેશની અંદર જે વિશિષ્ટ પ્રકારની રાષ્ટ્રીય બજારો છે તેની અંદર દરેક દેશની અંદર તેના કાયદા, તેના નિયંત્રણો, ગ્રાહકોના રીતરિવાજ, ફેશન, રુચિ, ભાષા, ધર્મ, સંસ્કૃતિ વગેરે છે એની ઉપર અસર કરતી હોય તો આના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ભાગ લેનાર દેશોનો પ્રશ્ન છે એ વિશિષ્ટ પ્રકારનો બનતો હોય. અને એક જ દેશમાં જો ઉપરોક્ત બાબતોની ભિન્નતા હોય તો તે ખરી જોવા મળે. કારણ કે એ આપણા દેશની અંદર આટલી ભિન્નતા હોય કાયદાની કે નિયંત્રણની તો આપણે એની અંદર સમાવેશ છે એ કરી શકતા નથી, જો એની ભિન્નતા છે આપણે પૂરી કરી શકતા હોય છે. પણ વિદેશની અંદર આ વ્યવસ્થા પૂરી કરવી અશક્ય હોય છે એટલે એના કારણે વિશિષ્ટ બજાર છે એ ઉત્પન્ન કરવામાં આવે. આ બાબતને કારણે બંને વચ્ચેનો તફાવત છે એ જોવા મળતો હોય. એટલે આટલી બાબત આપણે જોઈએ આંતર પ્રાદેશિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વચ્ચેના તફાવતની. બાકી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.